સુરેન્દ્રનગરમાં ચોરી, લૂંટ અને અપહરણના બનાવો વધતા જઈ વેપારીઓએ વિરોધ નોંધાવ્યો. સુરેન્દ્રનગર શહેરમાં છેલ્લા કેટલાક દિવસથી ચોરી, લૂંટ અને અપહરણ જેવા બનાવો બનતા સુરેન્દ્રનગરમાં વેપારીઓમાં રોષ વ્યાપી જવા પામ્યો છે. વઢવાણ શહેરમાં સોની વેપારીના અપહરણ બાદ પોલીસે અપહરણકારોને ન પકડી શકતા સુરેન્દ્રનગરના સોના ચાંદીનો વ્યવસાય કરતા વેપારીઓ અને કારીગરોએ સોમવારે સ્વયંભૂ બંધ પાડી વિરોધ નોંધાવ્યો હતો. તેમજ સુરેન્દ્રનગર સોના ચાંદી વેપારી એસોસિએશન અને ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીઝના નેજા હેઠળ આગેવાનોએ વેપારીઓને ટેકો આપી જિલ્લાનો ક્રાઇમ રેટ અંકુશમાં લેવાની માંગ કરી હતી. વેપારીઓએ શહેરના મુખ્ય માર્ગો પર રેલી યોજીને એસપી કચેરી સુધી રજૂઆત કરી અને અપહરણકારોને ઝડપી લઈ કડક કાર્યવાહી કરવાની માંગ કરી હતી. તેમજ પોલીસ દ્વારા અસરકારક કામગીરી કરવામાં નહીં આવે તો આગામી દિવસોમાં સુરેન્દ્રનગર જિલ્લામાં બંધનું એલાન વેપારીઓ દ્વારા આપવામાં આવ્યું છે. જિલ્લામાં ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતા ઇસમો સામે સખત કાર્યવાહી કરવાની માંગ વેપારીઓએ ઉઠાવી છે. તો શું કહે છે સોની વેપારી, સાંભળીએ. સ્ટોરી બાય અવધેશ ત્રિવેદી, માસાપુરા ન્યૂઝ ચેનલ, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરમાં જે હમણાં તાજેતરમાં જે ઘટનાઓ ઘટી રહી છે, પહેલાં આંગળીયામાં લૂંટ થઈ, ત્યારબાદ આ વેપારીનું અપહરણ થયું, એમાંથી આખો સુરેન્દ્રનગરનો વેપારી સમાજ, જેમાં તમામ પ્રકારના કાપડના વેપારી હોય કે દરેક પ્રકારના વેપારી, ખૂબ જ ભયભીત થઈ ગયા છે. અને આજે અમે જોયું કે ખૂબ જ ભયભીત હાલતમાં દરેક વેપારીઓ વિઠ્ઠલ પ્રેસ રોડ ઉપર એકઠા થઈ ગયા હતા અને એમની આંખમાં રીતસર આપણને ડર દેખાતો હતો કે કાલ સવારે અમારે ત્યાં શું થશે. એ ડર ન રહે એના માટે થઈને બધા વેપારીઓ સાથે રહીને, એમાં વેપારી મહામંડળનો અને ઝાલાવાડ ફેડરેશન ઓફ ટ્રેડ એન્ડ ઇન્ડસ્ટ્રીનો પણ આમાં ટેકો મળેલ છે. અને એમનું પણ કહેવું એવું છે કે જો ઝાલાવાડને આપણે સમૃદ્ધ બનાવવાના જો સ્વપ્ન જોઈએ છીએ તો એ સ્વપ્ન ત્યારે જ સાકાર થશે કે જ્યારે આપણું ઝાલાવાડ ગુનાખોરીથી ફ્રી થશે, તો જ આ સ્વપ્ન સાકાર થવાનું છે. આજે દેશ આજે જોઈ તો રોજબરોજની ઘટનામાં સુરેન્દ્રનગરમાંથી માઇગ્રેશન ખૂબ જ વધી રહ્યું છે. સુરેન્દ્રનગર છોડી છોડીને લોકો બહાર જવા જતા રહ્યા છે. એવા સંજોગોમાં ઝાલાવાડ ફેડરેશન અને આખી તમામ ટીમ સુરેન્દ્રનગરમાં જ ઉદ્યોગો સ્થપાય એના માટે અમે પ્રયત્નો કરી રહ્યા છીએ. તો મૂળભૂત પ્રશ્ન તો સેફટીનો આવવાનો છે. જો સેફટી નહીં હોય, એટલે કે કાયદો અને વ્યવસ્થા નહીં હોય, તો કોણ આવશે? આ જે સમાજ ભયભીત થઈ ગયો છે, એ ભયભીત સમાજને ખરેખર ભયમુક્ત કરવાની જરૂર છે. મારી ગુજરાત સરકારને પણ અપીલ છે કે આ સુરેન્દ્રનગર જિલ્લાને ભયમુક્ત કરવા માટે જે કડકમાં કડક પગલાં લેવાના હોય લે. 4 લાખ કે 4.5 લાખની વસ્તીમાં એક ગણ્યા ગાંઠા લોકો બધાને દબાવી અને 4 લાખની વસ્તીને જો બાનમાં રાખતા હોય તો કોઈ પણ સંજોગમાં ચલાવી ન લેવાય. અને આ સમાજ અત્યારે એના માટે એકઠો થઈ ગયો છે અને આ જે ઘટના બની છે ખરેખર દુર્ભાગ્યપૂર્ણ છે. આવી ઘટનાઓ કોઈ પણ સાથે બની શકે એવી દહેશતથી લોકો અહીંયા પધારેલા છે. બધા સ્વયંભૂ આવેલા છે. ફક્ત જાણ થઈ કે આવી એક ઘટના બનેલી છે તો એના અનુસંધાને દરેક સમાજ, કાપડ સમાજથી તરત જ અમારી પાસે આવ્યા કે અમારો પણ ટેકો છે. પોલીસની કામગીરી વિશે શું કહેશો? આ પોલીસના જણાવ્યા પ્રમાણે ખૂબ જ કાર્યરત છે. ગઈકાલે સવાર એટલે કે રાત્રે 8:30 વાગે પ્રસંગ બન્યો પછી સવાર સુધી કાર્યરત હતા. આજે પણ એ લોકોના કહેવા પ્રમાણે એ દિશામાં પગેરું દબાવી રહ્યા છે. એટલે એના અંગે તો અત્યારે હું કંઈ ન કહી શકું. પણ અહીંયા વેપારી સમાજે અત્યારે એવું એલાન કરેલું છે કે જો આગામી 48 કલાકની અંદર આ વ્યક્તિનો જે અપહરણ થયું છે એ જો પાછો નહીં આવે તો આનાથી પણ વધારે જલદ પગલાં આખો વેપારી સમાજ લેશે એવી બધાએ એવું કહેવામાં આવેલું છે.